નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટે, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સાતમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટરનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. બરાબર, એની અંદર જે આપણે જોવાનું છે વનસ્પતિ અને પ્રાણી જીવન. બરાબર, તો વાત કરીએ વનસ્પતિ અને પ્રાણી જીવન. લદ્દાખનું રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી ત્યાં ખૂબ જ ઓછી વનસ્પતિ છે. બરાબર, આપણે અગાઉ લદ્દાખનું જે રણ છે એના વિશેની વાત કરી દીધી. તો હવે લદ્દાખના રણની અંદર વનસ્પતિ કેવા પ્રકારની થાય છે અને ત્યાંનું જે પ્રાણી જીવન કેવું છે, ક્યાં ક્યાં પ્રાણીઓ વસવાટ કરે છે, તો ત્યાં રણ જે છે એ ઠંડુ છે. બરાબર, એટલે શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી ત્યાં વનસ્પતિ કેવી છે, ઓછી છે. ફક્ત ટૂંકું ઘાસ જ જોવા મળે છે. બરાબર, ઘાસ છે કેવું મળે છે, તો કે ખૂબ જ ટૂંકા પ્રમાણમાં જોવા મળે છે, કે ટૂંકું ઘાસ જે છે એ ત્યાં થાય છે. જે પાલતુ જાનવરોને ચરાવવા માટે ઉપયોગમાં લેવાય છે. બરાબર છે, આ ટૂંકું ઘાસ છે એ કોને ઉપયોગમાં લેવાય, તો કે જે પાલતુ પ્રાણીઓ, પાલતુ જાનવરો છે એને ચરાવવા માટે ઉપયોગમાં આવે છે. ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપ્યુલરના વૃક્ષો જોવા મળે છે. બરાબર છે, ખીણ પ્રદેશ, ખીણ વિસ્તાર છે ત્યાં કયા વૃક્ષો થાય છે, તો કે દેવદાર અને પોપ્યુલર. લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ જેવી કે દેવચકલી, રેડ સ્ટાર, ચકુર, ગ્રેન્ડલા, સ્નો પાર્ટરીજ એટલે બરફનું તેતર, બરાબર, તિબેટનો સ્નોકોક, રેવન અને હપ જોવા મળે છે. બરાબર, લદ્દાખની અંદર ક્યાં ક્યાં પક્ષીઓ છે, બરાબર, પક્ષીઓની જે વિવિધ જાતિઓ જોવા મળે છે, તો જેની અંદર શું આવશે, નીચે લેડી કરશો, દેવચકલી, રેડ સ્ટાર, ચુકર, ગ્રેન્ડલા, સ્નો પાર્ટ રીચ, ત્યાર પછી તિબેટ, સ્નોકોક, રેવેન અને હબ. બરાબર, આ જે પક્ષીઓ છે એ જોવા મળે છે. જ્યારે પ્રાણીઓમાં હિમદીપડા, લાલ લોમડી, મોરમોટ એટલે મોટી ખિસકોલી, ગેરુઆ, રંગનું રીચ અને હિમાલયમાં તાહણ જોવા મળે છે. બરાબર, પ્રાણીઓ ક્યાં ક્યાં છે નીચે લેટી કરશો, હિમદીપડા, લાલ લોમડી, મારમોટ એટલે મોટી ખિસકોલી, ગેરુઆ રંગનું રીંછ. બરાબર, ત્યાર પછી હિમાલયન તાહર, આ જે પ્રાણીઓ છે ત્યાં જોવા મળે છે. દૂધ અને માંસ મેળવવા જંગલી બકરી, ઘેટા અને યાક પ્રાણીઓ પાળવામાં આવે છે. બરાબર, દૂધ મેળવવા માટે બરાબર ક્યાં ક્યાં પ્રાણીઓ અહીંયા પાળે છે દૂધ અને માંસ, તો કે દૂધ અને માંસ મેળવવા માટે જંગલી બકરી, ઘેટા અને યાક નામનું જે પ્રાણીઓ છે એ પાળવામાં આવે છે. યાકના દૂધમાંથી તેઓ પનીર બનાવે છે. બરાબર, યાકનું દૂધ છે એમાંથી શું બનાવે છે, તો કે પનીર. અને ઘેટા બકરાના તથા યાકના ઊનનો ઉપયોગ કરીને ગરમ કપડાં બનાવવામાં આવે છે. ગરમ કપડાં શેમાંથી બનાવે છે, તો કે ઘેટા બકરાનું જે ઊન છે, બરાબર, એ અને યાકનો જે છે એટલે ઘેટા બકરા અને યાક આના જે પણ ઉપરના જે વાળ છે, બરાબર, જેને આપણે ઊન કહીએ છીએ, એટલે એમાંથી પોતે ઊનનો ઉપયોગ કરી અને ગરમ કપડાં જે છે એ બનાવવામાં આવે છે. ત્યાંથી આગળ વાત કરીએ લોકો, બરાબર, ક્યાં ક્યાં લોકો ત્યાં વસવાટ કરે છે. લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. બરાબર, લદ્દાખ તેના માટે જાણીતું છે, તો એનો જે પહાડી વિસ્તાર છે એની જે સુંદરતા અને સંસ્કૃતિ માટે જાણીતું છે. અહીં મોટે ભાગે ઇન્ડો આર્યન, તિબેટિયન, લદ્દાખી પ્રજાતિના લોકો વસે છે. બરાબર, નીચે લીટી કરજો, લદ્દાખમાં ક્યાં ક્યાં લોકો વસવાટ કરે છે, તો ઇન્ડો આર્યન, તિબેટિયન અને લદ્દાખી પ્રજાતિના લોકો વસવાટ કરે છે, જેમાં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. બરાબર, કયો ધર્મ પાળે છે, તો કે બૌદ્ધ ધર્મ. લદ્દાખ ક્ષેત્રમાં અનેક બૌદ્ધ મઠો આવેલા છે. બરાબર, બૌદ્ધ મઠો એટલે બૌદ્ધ મંદિરો આવેલા છે, જેમાં હેમિસ, થિક્સે, રો વગેરે છે. બરાબર, બૌદ્ધ મઠો ક્યાં ક્યાં છે, તો કે હેમિસ, થિક્સે અને રો, આ જે બૌદ્ધ મઠો છે એ ત્યાં આવેલા છે. ઉનાળાની ઋતુમાં અહીં જવ, બટાકા, વટાણા વગેરેની ખેતી કરે છે. બરાબર, લદ્દાખમાં ઉનાળાની ઋતુમાં કઈ કઈ ખેતી થાય છે, તો કે જવ, બટાકા અને વટાણા. મહિલાઓ ઘરકામ, ખેતીકામની સાથે નાના નાના વ્યવસાયો જેવા કે દુકાન કરવી, ગરમ કાપડ વણવું વગેરે પણ કરે છે. બરાબર, પુરુષોની સાથે, તો કે મહિલાઓ છે એ ક્યાં ક્યાં વ્યવસાય સાથે જોડાયેલી છે, તો કે મહિલાઓ ઘરકામ કરે, આ ઉપરાંત તો કે ખેતી સાથે જે કોઈ પણ નાનો વ્યવસાય કરે, જેમ કે દુકાન કરવી, બરાબર, દુકાન ચલાવવી, પછી ગરમ કાપડ બનાવવું, વણવું એટલે ગરમ કાપડ બનાવવું. અહીં તિબેટીયન સંસ્કૃતિના બહોળા ફેલાવાને કારણે આને નાના તિબેટ તરીકે ઓળખવામાં આવે છે.
બરાબર, ત્યાં તિબેટીયન સંસ્કૃતિ છે એનો ફેલાવો વધુ પ્રમાણમાં થયો છે, એટલા માટે થઈ લદ્દાખને તો કે નાના તિબેટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછે કે નાના તિબેટ તરીકે ક્યાં વિસ્તારને ઓળખવામાં આવે છે, તો કયો આવશે? લદ્દાખ. બરાબર, અહીંના લોકો સાદું અને સરળ જીવન જીવે છે. બરાબર, ત્યાંના લોકો છે જીવન કેવા પ્રકારનું જીવે છે, તો કે સાદું અને સરળ. અહીંના લોકોની રોજગારી મોટે ભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે. બરાબર, ત્યાંના જે લોકો છે એની રોજગારી કોની સાથે જોડાયેલી, તો કે પ્રવાસન ઉદ્યોગ સાથે. પ્રવાસીઓ છે ત્યાં ફરવા આવે અને એમાંથી જે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદે તો એમાંથી પોતે પોતાનો જે કોઈ પણ આવક છે એ મેળવે છે. દેશ વિદેશથી લોકો અહીં ફરવા માટે આવે છે. બરાબર, દેશ અને વિદેશમાંથી લોકો છે ત્યાં ફરવા માટે જાય છે. અહીંના મઠો, ઘાસના મેદાનો અને હિમનદીઓ જોવાલાયક છે. બરાબર, ત્યાં શું શું જોવાલાયક છે, તો કે ત્યાંના જે મઠો એટલે બૌદ્ધ મંદિરો છે, એ ઘાસના મેદાનો અને હિમનદીઓ એટલે બરફની નદીઓ છે એ જોવાલાયક છે. સાથે સાથે અહીંના લોકોના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો જોવા એક લાગવો છે. બરાબર, સાથે સાથે તો કે ત્યાંના જે ઉત્સવ તહેવારો છે એને ધાર્મિક અનુષ્ઠાન, બરાબર, એ પણ એક જોવા માટેનો અદ્ભુત લાહવો ગણવામાં આવે છે. આમ લદ્દાખનું જીવન જોવું એ અદ્ભુત લાહવો છે. બરાબર, આ રીતે શું કહી શકાય કે લદ્દાખનું જે જનજીવન છે એનું જે જીવન જોવું એ પણ એક અદ્ભુત એટલે કે સુંદર લાહવો ગણાવી શકાય છે. ત્યાર પછી વાત કરીએ, લદ્દાખનું મુખ્ય શહેર લેહ છે, જે હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું છે. બરાબર, લદ્દાખનું મુખ્ય શહેર કયું છે, તો કે લેહ, જે હવાઈ માર્ગ અને જમીન માર્ગ બંને સાથે જોડાયેલું છે. હવાઈ એટલે તો કે આપણે જે પ્લેન છે, વિમાન, હેલિકોપ્ટર, આ બધું જે જતું એ હવાઈ માર્ગ કહેવાય. બરાબર, અને જમીન માર્ગ એટલે જ્યાંથી આપણે કોઈ પણ વાહન વ્યવહાર છે, બરાબર, જે ચાલતો હોય એ જમીન માર્ગ. ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1A પસાર થાય છે. બરાબર, લદ્દાખમાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે, તો કે 1A. નીચે લીટી કરજો. આધુનિકીકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. બરાબર, અત્યારે આપણે જોઈએ છીએ કે આધુનિક યુગની અંદર આપણે બધા જોઈએ છીએ, તો આધુનિકીકરણ જે છે એના લીધે ત્યાંનું જે જીવન છે, બરાબર, એની અંદર પરિવર્તન આવ્યું છે. છતાં અહીંના લોકો પ્રકૃતિ સાથે કદમ મિલાવી રહ્યા છે. આધુનિકીકરણ આવ્યું છે, છતાં પણ ત્યાંના લોકો છે પ્રકૃતિ સાથે, કુદરત સાથે કદમ મિલાવી, બરાબર, તેની સાથે ચાલી રહ્યા છે. પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરી પોતાનું જીવન વિતાવે છે. પ્રાકૃતિક જે ચીજ વસ્તુઓ છે એનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરે છે અને પોતે પોતાનું જીવન છે એ પસાર કરે છે. જો ત્યાં ચિત્રની અંદર એવું છે, લદ્દાખનો પારંપરિક પહેરવેશ, બરાબર, એ લોકોનો મુખ્ય પહેરવેશ જે છે એ ત્યાં આપેલો છે. આગળ વાત કરીએ કચ્છનું રણ. બરાબર, ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે. કચ્છનું રણ ક્યાં આવેલું છે, કે ગુજરાતમાં, અને ગુજરાતની જે ઉત્તર પશ્ચિમ સરહદ છે ત્યાં આવેલું છે. કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવેલું છે. બરાબર, કચ્છના ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન જે છે એ આવેલું છે. તેના બે ભાગ પડે છે. બરાબર, કચ્છનું રણ છે એને બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે, નાનું રણ અને મોટું રણ. વિસ્તાર જે ખંડીય છાજની ઊંચકોને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે. બરાબર, કચ્છનું નાનું રણ અને મોટું રણ એટલે જે કચ્છનો રણ પ્રદેશ છે એ તો કે જે ખંડીય છાજની હતી એ ઊંચકી ગઈ છે અને ઉપસીને બહાર આવી છે અને એના લીધે આ વિસ્તાર બન્યો છે એવું જાણવા મળે છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ રણ થરના રણનો એક ભાગ છે. બરાબર, ગુજરાતનો જે કચ્છ જિલ્લો છે ત્યાં રણ આવેલું છે અને જે થરના રણનો એક ભાગ છે. અહીં સફેદ રણ પણ આવેલું છે. બરાબર, કચ્છની અંદર સફેદ રણ છે એ પણ ત્યાં આવેલું છે. અહીંની આબોહવા ગરમ અને સૂકી છે. બરાબર, કચ્છના રણની આબોહવા કેવી છે, તો કે ગરમ અને સૂકી. ત્યાર પછી જોઈએ વનસ્પતિ અને પ્રાણી જીવન, એટલે કચ્છનું રણ છે ત્યાં કઈ વનસ્પતિ થાય છે અને પ્રાણી જીવન કયું છે, એટલે ક્યાં ક્યાં પ્રાણીઓ થાય છે. કચ્છના રણમાં બન્ની વિસ્તાર આવેલો છે. નીચે લેટી કરજો, કચ્છના રણમાં કયો વિસ્તાર આવેલો છે, તો કે બન્ની. અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાંખરાઓ જોવા મળે છે. બરાબર, ત્યાં વિવિધ પ્રકારના ઘાસ અને જે કાંટાળા ઝાંખરા એટલે કાંટાળી જે વનસ્પતિ છે જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવા મળે છે. બરાબર, કચ્છનું રણ છે એ વધુ આગળ ન વધે એટલા માટે થઈ એને અટકાવવા માટે તો કે જે ગાંડા બાવળના જે વૃક્ષો છે એ ત્યાં વાવવામાં આવ્યા છે. કચ્છના મોટા રણમાં સુરખાબ એટલે ફ્લેમિંગો જોવા
મળે છે. બરાબર, કચ્છના મોટા રણની અંદર શું જોવા મળે છે? તો કે સુરખાબ એટલે કે ફ્લેમિંગો. આ ઉપરાંત લાવરી, કોરાડ, કુંજ, સારસ વગેરે અન્ય પક્ષીઓ પણ જોવા મળે છે. બરાબર, આ ઉપરાંત બીજા કયા કયા પક્ષીઓ જોવા મળે છે? તો કે લાવરી, ઘોરાડ, કુંજ અને સારસ. આ ઉપરાંત બીજા ઘણા પક્ષીઓ છે એ પણ ત્યાં જોવા મળે છે. ત્યાંથી આગળ ઘોરાડ પક્ષી લુપ્ત થવાને આવે છે. બરાબર, જે આ પક્ષીઓ છે એમાં ઘોરાડ નામનું જે પક્ષીઓ છે એ હવે ઓછા પ્રમાણમાં જોવા મળે છે એટલે લુપ્ત થવાના આરે છે. અહીં ઘુડખર એટલે કે જંગલી ગધેડા, નીલગાય, સોનેરી શિયાળ, હેણોત્રો, નાદ, ઝરક, ચીકાર, કાળિયાર વગેરે પણ જોવા મળે છે. બરાબર, ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે? તો કે ઘુડખર એટલે જંગલી ગધેડા, નીલગાય, સોનેરી શિયાળ, હેણેત્રો, નાદ, ઝરક, ચીકારા, કાળિયાર વગેરે પણ ત્યાં જોવા મળે છે. બરાબર, હવે ત્યાંથી આગળ આપણે વાત કરીએ લોકજીવન. કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે. બરાબર, કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર એટલે વિવિધતાથી ભરેલું છે. અહીંના લોકો ઘેટા બકરા, ગાય, ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. નીચે અંડરલાઈન કરજો, કચ્છના લોકો ક્યાં ક્યાં પ્રાણીઓનો ઉછેર કરે? તો કે ઘેટા બકરા, ગાય, ભેંસ, ઊંટ અને ગધેડા જેવા પ્રાણીનો ઉછેર કરે છે. દરિયા કિનારાના વિસ્તારમાં લોકો વહાણવટુ, માછીમારી અને ઝીંગા પકડવાના વ્યવસાયથી રોજગારી મેળવે છે. બરાબર, જે લોકો દરિયા કિનારે વસવાટ કરે છે એવા લોકો તો કે વહાણવટુ, ત્યાર પછી માછીમારી, બરાબર એટલે માછલા પકડવા, અને ઝીંગા આ પણ એક જળચર જે જીવ છે એટલે ઝીંગા પકડવા, એટલે એની અંદરથી પોતે વ્યવસાય કરી અને રોજગારી છે એ મેળવે છે. કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ આબોહવા હોવાથી ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરીનો પાક લેવામાં આવે છે. બરાબર, ઘણા વિસ્તારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે એટલા માટે ત્યાં તો કે ક્યાં ક્યાં પાક જે છે એ લેવામાં આવે છે? તો કે ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરીનો પાક લેવામાં આવે છે. અહીં મુખ્ય ખેતી પાક બાજરો છે. બરાબર, ત્યાંનો મુખ્ય ખેતી પાક કયો થાય છે? તો કે બાજરો એટલે કે બાજરી. કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરત ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે. બરાબર, કચ્છ છે ત્યાં ઘણા લોકો છે વિશિષ્ટ પ્રકારનું જે ભરત ગૂંથણ છે, ત્યાર પછી હસ્તકલા એટલે હાથથી બનાવવામાં આવતી જે ચીજ વસ્તુઓ છે, બરાબર એના વ્યવસાય સાથે જોડાયેલા છે. આધુનિક ઉદ્યોગોના વિકાસથી રોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. બરાબર, અત્યારે આધુનિક ઉદ્યોગો છે એની અંદર વિકાસ થયો છે એટલા માટે લોકોને રોજગારી પણ વધારે પ્રમાણમાં મળતી જાય છે એટલે રોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. અહીં પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે. બરાબર, ત્યાં પ્રવાસન ઉદ્યોગ છે એટલે પ્રવાસીઓ છે એ પણ ત્યાં મોટા પ્રમાણમાં જાય છે એટલા માટે ત્યાંનો ઉદ્યોગ છે એ પણ ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યો છે. તેમાંથી અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. પ્રવાસન ઉદ્યોગના કારણે ત્યાંના લોકો છે એને વિશિષ્ટ પ્રમાણમાં વધુ પ્રમાણમાં રોજગારી છે એ મળી રહે છે. કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ વિકસી રહી છે. બરાબર, કચ્છની જે ભૌગોલિક સપાટ પરિસ્થિતિ જે છે તો એના લીધે ત્યાં પેરાગ્લાઇડિંગ જેવી જે સાહસિક પ્રવૃત્તિ છે એનો પણ વિકાસ થઈ રહ્યો છે. તો આ જે વિશેષતા હતી કોની હતી? તો કે કચ્છના રણ. બરાબર, આપણે ત્રણ રણ જોયા, સહારાનું રણ, ત્યાર પછી લદ્દાખનું રણ અને ત્રીજું છે કચ્છનું રણ જે આપણા ગુજરાતની અંદર આવેલું છે. બરાબર, તો તમને અહીંથી જે કંઈ પણ પ્રશ્ન લખાવું છું એ તમારે લખવાના છે. બરાબર, પહેલો પ્રશ્ન ટૂંકનો જ લખો કચ્છનું રણ, પ્રશ્ન બીજું ટૂંકનો જ લખો લદ્દાખનું રણ, પ્રશ્ન ત્રીજું ટૂંકનો લખો બરાબર સહારાનું રણ, એટલે ત્રણે ત્રણ ટૂંકનું છે એ તમારે લખવાની છે અને ટૂંકનું છે એ આપણે વિગતે દર્શાવવાની હોય પરીક્ષાની અંદર ત્રણ કે ચાર માર્ક્સની અંદર આપણને ટૂંકનું જ છે એ પૂછાય છે. બરાબર, એટલે આપણે વ્યવસ્થિત રીતે પોઈન્ટ પાડી અને જે તે ટૂંકનું જ છે એ લખવાની રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. અસ્તો, જય હિન્દ.